હલો મિત્રો, હું વિજય ચેહલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. મિત્રો, અત્યારે ગવર્મેન્ટ દ્વારા આઈ ખેડૂત પર જે 49 જેટલી ખેતીવાડીની જે યોજનાઓ છે, તેના સાધનો ખરીદવાની જે યોજનાઓ છે તે બહાર પાડવામાં આવેલી છે. તેના અંતર્ગત આજે આપણે બેટરીથી ચાલતા દવા છાંટવાના જે પંપ છે તેના માટેની અરજી આપણે ઓનલાઈન અરજી કરવાના છીએ. તે તમે કયા ઉત્પાદક પાસેથી અને કયા ડીલર પાસેથી તમે ખરીદી શકો છો તેની પણ માહિતી આ વિડીયોમાં આપવાના છું, અને તે પંપ તમને કેટલા સુધીમાં પડશે અને તેના માટે કેટલી સબસિડી આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ. વિડીયો પસંદ આવે લાઇક જરૂર કરજો, શેર કરજો, અને ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આવા જ માહિતીપ્રદ વિડીયો હું મારી ચેનલ ઉપર મૂકતો રહું છું. તમારે કોઈ પણ બ્રાઉઝર છે તે ઓપન કરવાનું છે. મેં અહીં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરેલું છે અને સર્ચ બારમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ. આટલું તમે સર્ચ કરશો તો અહીં પ્રથમ નંબરની જે વેબસાઇટ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો આ રીતના તેનું એક હોમ પેજ જોવા મળશે વેબસાઇટનું. તેની અંદર આ એક પોપઅપ તમને ઓપન થયેલી જોવા મળશે, તેને તમારે અહીંથી ક્લોઝ કરી દેવાની છે અને અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે અહીં તમારે જે યોજનાઓ લખી છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીં એક નવું ટેબ ઓપન થયેલું જોવા મળશે અને અહીં તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ આપેલી છે. તેની અંદર જે એક નંબરની ખેતીવાડીની યોજનાઓ જે છે તેમાં 49 જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેની અંદર વિગતો માટે અહીં ક્લિક કરો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને નીચે તમે અહીં જોશો કે જે 49 યોજનાઓ આપવામાં બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી અહીં જોવા તમને મળશે. આમાં તમે જે પણ અપ્લાય કરવા માંગતા હોય તેમાં કરી શકો છો, તેની માહિતી પણ મેળવી શકો છો. તે માહિતી કઈ રીતના મેળવી તેનો પણ મેં વિડીયો બનાવેલો છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે 18 નંબરમાં તમે અહીં જોઈ શકો છો કે પાક સંરક્ષણ સાધનો એટલે કે પાવર સંચાલિત જે સ્પ્રે પંપ છે તેની માટે તમારે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો તમને અહીં જોવા મળશે કે પાવર સંચાલિત નેપસેક પંપ એટલે કે પાવર સંચાલિત તાઇવાન જે પંપ છે, જે 8-12 લીટર કેપેસિટી વાળો પંપ છે, તે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે નાના અને સીમાંત ખેડૂત એટલે કે મહિલા ખેડૂતને 3100 સુધી અહીં સબસિડી છે તે મળવાપાત્ર રહેશે અને અન્ય એટલે કે અન્ય માટે 2500 મળવાપાત્ર રહેશે. એવી જ રીતે તમે 12-16 લીટરનો પંપ લેવા માંગતા હોય તો તેના માટે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિને મહિલા ઉમેદવારો માટે 3800 રૂપિયા અને અન્ય લાભાર્થીને માટે 3000. 16 લીટરથી વધુ કેપેસિટીવાળું જો તમે લેવા માંગતા હોય પંપ તો તેની અંદર 10,000-8,000 સુધી તમને સબસિડી મળવાપાત્ર રહેશે. હવે તમને પ્રશ્ન થાય કે આપણે આને ક્યાંથી ખરીદી કરી શકીએ, તો તેના માટે તમે અહીં એમ્પેન્ડ વેન્ડર્સ લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તે દરમિયાન તમે અહીં નીચે જુઓ છો કે તમને ઘણી બધી માહિતી આપેલી છે, તેની અંદર અંતર્ગત પણ તમે આ જે પંપ છે તે મંગાવી શકો છો. જેવું તમે એ વેન્ડરના લિસ્ટ પર ક્લિક કરશો તો તમને અહીં વેન્ડરનું એટલે કે ઉત્પાદકનું જે લિસ્ટ છે, જે આનો વિક્રેતા છે, જે વેચનાર છે, તેના લિસ્ટ તમને અહીં જોવા મળશે. હવે તમે જે તે જિલ્લાની અંદર રહેતા હોય તે જિલ્લાનું લિસ્ટ તમારે અહીંથી મેળવી લેવાનું છે. જેમ કે હું 13મા નંબરમાં જે અમદાવાદનું જે લિસ્ટ છે તેની અંદર તમે જુઓ કે ઉત્પાદકનું નામ આપેલું છે સ્પ્રેવેલ એગ્રો ઇક્વિપમેન્ટ્સ, જે તેની અંદર 144 અહીં ચોરસ ખાનામાં આપ્યા છે. એટલે કે 144 આની પાસે ટોટલ ડીલરો આવેલા છે જે અલગ અલગ તાલુકાઓમાં તેનું વેચાણ કરે છે. હવે તમે અહીં જુઓ કે 3248 રૂપિયામાં તમને આ પંપ છે તે મળવાપાત્ર રહેશે. તો તેની અંદર વધુ માહિતી મેળવવા માટે તમારે 144 છે તેના ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમને બધા જ જે વેન્ડરો છે તેનું લિસ્ટ તમને અહીં જોવા મળશે. હવે તમારે નીચે આવવાનું છે અને જોઈ શકો છો કે ડીલરનું લિસ્ટ અહીં તમને આપેલું છે. અહીં 7 નંબરમાં જે વિરમગામ તાલુકાનું જે લિસ્ટ છે એટલે કે જે વેન્ડર છે એગ્રી બિઝનેસ સેન્ટર, તો તેનો તમે અહીં જુઓ કે તમને મોબાઈલ નંબર પણ આપેલો છે. એ મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરી અને વધારાની માહિતી પણ મેળવી શકો. તો આ રીતના તમે એક ડીલરનું લિસ્ટ પણ કાઢી શકો છો. હવે આપણે એને ઓનલાઈન અરજી કરવાની છે, તો તેના માટે તમે અહીં અરજી કરો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પરંતુ તમે 5 વર્ષ પહેલાં જો આનો લાભ લીધો હોય તો તમે ફરીવાર તેના માટે એપ્લાય કરી શકો છો, અથવા જો 3 વર્ષ થયા હોય તો તમે તેનું એપ્લાય કરી શકશો નહીં. 5 વર્ષ થવા ફરજિયાત છે. અરજી કરો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું અરજી પર ક્લિક કરશો તો અહીં તમને એક આ પોપઅપ ઓપન થયેલું જોવા મળશે, જેની અંદર તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો અને નીચે જોઈ શકો છો કે
તમે રજીસ્ટર અરજદાર છો એટલે કે આ પહેલાં તમે જો કોઈ રજીસ્ટર અરજદાર હોય તો તમારે હા પસંદ કરવાનું છે, ના હોય તો ના પસંદ કરવાનું છે. હા પસંદ કરશો તો તમારે અહીં તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર નંબર અહીં નાખવાનો રહેશે. એટલું નાખ્યા બાદ તમારે અહીં એન્ટર કેપ્ચા કોડ કરવાનું છે, અને જો તમે ના કરશો તો તમારે નવેસરથી આખી અરજી ભરવાની છે. તો આપણે અહીં ના પર ક્લિક કરીને આગળ વધીશું, કેમ કે આપણે આખું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે જોવાના છે. અહીં તમને ટોટલ ચાર ઓપ્શન જોવા મળશે, જેની અંદર નવી અરજી, અરજી અપડેટ કરવી, અરજી કન્ફર્મ કરવી અને અરજી પ્રિન્ટ કરવી. હવે તમારે સૌ પ્રથમ નવી અરજી છે તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીં એક ફોર્મ ઓપન થયેલું જોવા તમને મળશે, જેની અંદર તમારે માહિતી ભરવાની છે. તો કેવી માહિતી ભરવાની છે? તો તમારે અહીં નામ લખવાનું છે, તમારું પિતાનું નામ લખવાનું છે અને તમારી સરનેમ લખવાની છે, એટલે કે અટક લખવાની છે. અહીંથી જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે, અહીંથી ગામ પસંદ કરવાનું છે. અહીં તમારે તમારું સરનામું લખવાનું છે પૂરું આ ત્રણે ત્રણ બોક્સમાં, જેમ કે તમારું ગામ, તમારો તાલુકો અને તમારો જિલ્લો. ત્યારબાદ તમારે અહીં પિનકોડ નંબર નાખવાનો છે અને અહીંથી લિંક પસંદ કરવાનું છે, એટલે કે તમે જો કોઈ પુરુષની અરજી કરતા હોય તો પુરુષ અને સ્ત્રીની અરજી કરતા હોય તો સ્ત્રી પસંદ કરવાનું છે. અહીં તમારે જાતિ સિલેક્ટ કરવાની છે, એટલે કે તમે ઓબીસીમાં આવતા હોય તો ઓબીસી, એસસી, એસટી અથવા તો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તે તમારે અહીંથી પસંદ કરવાની છે. અને ખેડૂતનો પ્રકાર, એટલે કે તમે નાના ખેડૂત છો, મોટા ખેડૂત છો, સીમાંત ખેડૂત છો, જે પણ તમારે આવતું હોય તો તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જો તમે દિવ્યાંગ હોય તો યસ પર ક્લિક કરવાનું છે, ના હોય તો તમારે ત્યાં ના પર ક્લિક કરવાનું છે. હવે તમારે અહીં ઈમેલ આઈડી તમારું આપવાનું છે, જો ઈમેલ આઈડી હોય તો તમે આપી શકો, ફરજિયાત નથી. અહીં તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે અને અહીં તમારે તમારો આધાર નંબર લખવાનો છે. આધાર નંબર લખ્યા બાદ તમારે અહીં નિશાની પર તમારે યસનું ટીક માર્ક કરવાનું છે. ત્યારબાદ જો તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય, આત્મા યોજના અંતર્ગત, તો તમારે હા સિલેક્ટ કરવાનું છે, ના હોય તો ના. જો તમે કોઈ સહકારી મંડળીના સભ્ય હોય તો હા, ના હોય તો ના. એવી જ રીતે ઉત્પાદક સહકારીના મંડળીમાં તમે કોઈ સભ્યપદ હોય તો હા, ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે. તો આ રીતના તમારે આ જે પ્રથમ નંબરનું ફોર્મ છે તે ભરવાનું રહેશે. હું હવે અહીં આ ફોર્મ જે છે તે ભરી દઈશ. હવે તમે જુઓ કે મેં અહીં સંપૂર્ણ માહિતી જે છે તે ભરી દીધેલી છે. હવે તમારે અહીં બેંકની માહિતી ભરવાની છે. બેંકની માહિતી એટલે તમારી પાસે તમારી પાસબુક છે તે પાસે રાખવાની છે અને એમાંથી જોઈ જોઈને માહિતી ભરવાની છે. હવે સર્વપ્રથમ અહીં આઈએફએસસી કોડ આપેલો છે. હવે આઈએફએસસી કોડ તમારા પાસબુક અથવા તો તમારા ચેકબુકની અંદર 11 આંકડાનો તમને આઈએફએસસી કોડ જોવા મળશે. એ કોડ નાખ્યા બાદ તમારે અહીં બેંકની માહિતી શોધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે બેંકનું નામ તમને ઓટોમેટિક અહીં આવી જશે અને તેના જિલ્લાનું નામ પણ આવી જશે. એવી જ રીતે તમારે તમારી બ્રાન્ચનું નામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, બેંકના ખાતા નંબર અહીં નામ લખવાનો છે અને બીજી વાર પણ અહીં બેંકનો ખાતા નંબર લખવાનો છે, કેમ કે કન્ફર્મ કરવા માટે. અરજદારનું બેંકની પાસબુક પ્રમાણે તમારે અહીં નામ લખવાનું છે અને અરજદારનું સરનામું જે છે પાસબુકમાં તે રીતના તમારે સરનામું લખવાનું છે. આટલી વિગત તમારે ભરી દેવાની છે. હું અહીં આ વિગત છે તે ભરી દઈશ. હવે તમે જુઓ કે મેં અહીં બેંકની ડિટેલ પણ ભરી દીધેલી છે. તો આ રીતના તમારે બેંકની ડિટેલ ભરી દેવાની. હવે તમારે જમીનની વિગત દર્શાવવાની છે. જમીનની વિગત તમે અહીં જુઓ કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તેના ઉપર તમારે અહીં ક્લિક કરવાનું છે. એટલે તમે અહીં જોઈ શકો છો કે અહીં જો તમે જમીન રેકોર્ડ ધરાવો છો અથવા ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, તો તમારે જમીન રેકોર્ડ ધરાવો છો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીં તમારે તમારું જિલ્લાનું અને તાલુકાનું નામ આપણે ઓલરેડી આપેલું હતું, એટલે એ તમને અહીં લખાયેલું જોવા મળશે. હવે તમારે તમારો ખાતા નંબર અહીં સિલેક્ટ કરવાનો છે. ખાતા નંબર સિલેક્ટ થઈ જાય તો અહીં ખાતાદારને નામ તમને જોવા મળશે. ખાતેદારના નામની અંદર તમે ક્લિક કરશો તો તમારા જેટલા પણ ખાતામાં નામ હશે તેઓના અહીં તમને નામ જોવા મળશે. તેમાં તમારું જે નામ હોય અથવા તો તમે જેની અરજી કરવા માંગતા હોય તેનું નામ તમારે ત્યાંથી સિલેક્ટ કરવાનું છે. જમીનનો વિસ્તાર તમને અહીં ઓટોમેટિક જોવા મળી જશે. હવે તમારે અહીં રેશન કાર્ડનો નંબર તમારે નાખવાનો છે. રેશન કાર્ડનો નંબર નાખ્યા બાદ તમારે અહીં શોધો એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો તમારા રેશન કાર્ડની અંદર કેટલા સભ્યો છે તેની સંપૂર્ણ માહિતી અહીં તમને જોવા
મળશે એ એકવાર ચેક કરી લેવાની છે. તો તેની અંદર જે સભ્યનું તમે અહીં એપ્લાય કરવા માંગતા હોય એ સભ્યનું પસંદગી તમારે અહીંથી કરવાની છે. એટલે એના નામ સામે પસંદ કરો, એ અરજી ઉપર તમારે અહીં ક્લિક કરવાનું છે. એ ક્લિક થઈ જાય ત્યારબાદ તમારે અહીં કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. એટલે ઉપર જે નંબર આપ્યો એ સેમ નંબર તમારે અહીં નાખવાનો છે. મિત્રો, આ રેશન કાર્ડનું ખાસ યાદ રાખવાનું કે જે સભ્ય પસંદ કરો, જે સભ્યનું નામ હોય એના ઉપર ક્લિક કરીને તમારે ફરજિયાત એ સભ્ય જે છે તે સિલેક્ટ કરવાનો રહેશે. હવે અહીં તમે કેપ્ચા કોડ નાખ્યા બાદ તમારે સેવ અરજી પર ક્લિક કરો, એટલે કે અરજી સેવ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો તમારી અરજી જે છે તે નોંધણી થઈ ગઈ છે અને તમને અહીં અરજીનો નોંધણી નંબર તમને જોવા મળશે. હવે તમારે શું કરવાનું છે, આપણે જ્યારે આ અરજીને હવે કન્ફર્મ કરવાની છે. જો આ અરજીને તમે કન્ફર્મ નહીં કરો તો આ અરજી તમારી ફાઇનલ ગણાશે નહીં. અહીં તમે જુઓ કે ચાર ઓપ્શનમાંથી જે બીજા નંબરનું અરજી અપડેટ કરો છે તેની અંદર જો તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તો તેના ઉપર ક્લિક કરી અને તમે જે અરજી નંબર છે તે નાખી અને કરી શકો છો. જો તમારે કોઈ સુધારા વધારા ના કરવા હોય તો અરજી કન્ફર્મ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમને તમારો અરજી નંબર અહીં જોવા મળશે. જો ના હોય તો તમારે ત્યાં અરજી નંબર તમારો નાખવાનો છે અને તમારે અહીં સર્ચ એટલે કે શોધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલું હતું એ સંપૂર્ણ ફોર્મ તમને તમારી સમક્ષ જોવા મળશે. હવે તમારે શું કરવાનું છે, સૌથી નીચે આવી જવાનું છે અને અરજી કન્ફર્મ કરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો તમને એક પોપઅપ ઓપન થયેલું જોવા મળશે અને તેમાં ક્લિયર લખેલું છે કે શું તમે તમારી માહિતી કન્ફર્મ કરવા માગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે પછી જો તમે ઓકે ઉપર ક્લિક કરશો તો એ માહિતી, એ જે અરજી છે તે સેવ થઈ જશે અને તેમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો તમારે ઓકે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારી અરજી અહીં ફાઇનલ થઈ ગઈ છે અને તેનો કન્ફર્મેશન નંબર તમને અહીં જોવા મળે છે. આ કન્ફર્મેશન નંબર તમારે લખી લેવાનો છે ક્યાંક. અને હવે અરજી નંબર તમારી પાસે આવી જાય તો આપણે હજુ પણ એક પ્રોસેસ કરવાની છે. અહીં અરજી પ્રિન્ટ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આપણે અરજી જે છે તેને ડાઉનલોડ કરી લેવાની છે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો તમને અહીં અરજી નંબર જોવા મળશે. તો અહીં તમારે જે નીચે પ્રિન્ટ લખેલું છે તેનું ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીં જુઓ કે તમારી જે આ અરજી છે તે ડાઉનલોડ થઈ જશે. અને હવે તમારી જે આ ફાઇલ છે એટલે કે તમારી અરજી છે તે ક્યાં ડાઉનલોડ થઈ એ જો તમારે ચેક કરવું હોય તો આ ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ ઉપર ક્લિક કરો. અહીં તમે જુઓ કે અત્યારે આપણે જે અરજી ડાઉનલોડ કરી તેને તમારે ડાઉનલોડ કર્યા બાદ તમે એની પ્રિન્ટ બહાર જઈ અને તેને પ્રિન્ટ કરાવી શકો છો. મિત્રો, આ ફોર્મ છે તે મોબાઈલથી જ હું ભરું છું અને મોબાઈલથી પણ તમે પણ ભરી શકો છો. હવે તેને ઓપન કરવાની છે, તેના ઉપર ક્લિક કરી અને તમે જુઓ કે અહીં જે ફાઇલ છે તે ઓપન થઈ ગઈ છે અને તમારી સમક્ષ આ જે મેં ફોર્મ ભરેલું છે તેની પ્રિન્ટ ફાઇનલ મને મળી ગઈ છે. હવે આને હું બહાર જઈ અને એની પ્રિન્ટ કઢાવી શકું છું. હવે અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે ખાસ નોંધની અંદર કે આપના દ્વારા કરાયેલી અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવે અને આપના દ્વારા પૂર્વ મંજૂરી મુજબ સાધન સામગ્રી નિયત સમય મર્યાદામાં નિયમો અનુસાર ખરીદી કરી પૂર્વ મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા અરજીની સહીવાળી નકલ સાથેના દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજૂ કરવાના રહેશે. મિત્રો, જે પણ તમે માહિતી દર્શાવેલી છે તેના તમારે ડોક્યુમેન્ટો એ સમયે જમા કરાવવાના રહેશે જો તમારું એ સહાયમાં નામ આવી જાય પછી. તો આટલી સિમ્પલ રીતે તમે આ જે અરજી છે તે ઓનલાઈન કરી શકો છો. મિત્રો, આ વખતે ક્યાંય તમારે કોઈ હાર્ડ કોપી આપવાની નથી જ્યાં સુધી તમારું નામ ફાઇનલ ના થાય ત્યાં સુધી. અહીં તમે જુઓ કે અરજી તમે જ્યારે કરતા હોય અને ખાતામાં એક કરતાં વધારે નામ હોય તો તેવા સંજોગોમાં તમે શું કરશો, તો તમે અહીં જુઓ કે અરજી સાથે રજૂ કરવાનું સંયુક્ત ખાતેદારનું બાહેધરી એટલે કે સંમતિ પત્ર તમારે આપવાનું છે. તેની અંદર જે પણ તમારા ખાતામાં નામ હોય તેમના નામ અહીં લખવાના છે, અરજદારનો સંબંધ શું છે અને તેમની સહી તમારે અહીં લેવાની છે અને ત્યારબાદ અહીં તમારે બે સાક્ષીના નામ પણ તમારે લેવાના છે અને અરજદારનું નામ અને સહી તમારે અહીં કરાવવાની રહેશે. એટલે કે તમે જે આ સબસિડી લો છો આ ખાતા ઉપર તેના માટે તમારા ખાતામાં આવેલા ખાતેદારોને કોઈ વાંધો નથી, તેની બાહેધરી પત્ર જે છે તે તમારે અહીં આપવાનો રહેશે. તો આ રીતના તમે અરજી ડાઉનલોડ કરી અને આની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક જરૂર કરજો, શેર કરજો અને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને પૂરો જોવા માટે ધન્યવાદ.